ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ અને આજના લાઈવ ક્લાસની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે NMMS 2019નું પેપર, અને એમાં પણ આપણે મિત્રો વિજ્ઞાન વિષયની ચર્ચા કરવાની છે, જે આપણને મિત્રો 35 માર્કમાં પૂછાય છે. તમે જોશો મિત્રો કે દરેક પેપરની અંદર અમુક ને અમુક પ્રશ્નો જે છે મિત્રો રિપીટ થતા હોય છે, તો જેટલા પ્રશ્નોનું મિત્રો આપણે વધારે ગણતરી કરશું અથવા તેનું સોલ્યુશન કરશું, અને જેટલા પ્રશ્નો આપણે વધારે પ્રેક્ટિસ કરશું એટલી આપણને પરીક્ષામાં વધારે પ્રશ્નો ઉપયોગી થશે. જો એને એ પ્રશ્નો મિત્રો રિપીટ થતા હોય તો આપણા માટે ખૂબ જ મહત્ત્વની બાબત એ છે કે એ પ્રશ્નો આપણને ઝડપથી આવડી શકે છે. તો આમાં પણ મિત્રો 2019નું પેપર જે છે એમાં પણ ઘણા બધા પ્રશ્નો રિપીટ થાય છે. આપણે 2021નું પેપર જોઈ ગયા, તો આમાં પણ આપણે જોઈશું કે 19માં જે પ્રશ્નો પૂછાના હતા એ 21માં પૂછાય છે કે નહીં. તો આમાં પણ ઘણા બધા પ્રશ્નો મિત્રો રિપીટ થાય છે. તો ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર 111થી, બરાબર. આમાં મિત્રો તમારે ઝડપથી કોમેન્ટ કરતી રહેવાની છે કે આમાં જવાબ આ આવે છે. 111મો પ્રશ્ન, પાણીનું શુદ્ધિકરણ એ ખાલી જગ્યાને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં પાણીમાંથી દૂર કરવાની પ્રક્રિયા છે. ખાસ તમારી સામે મિત્રો પ્રશ્ન છે, તમે વાંચી શકો છો. એમાં ઓપ્શન આવશે એ બધા પ્રદૂષકો, બી ક્ષારો, સી રસાયણો અને ડી સૂક્ષ્મ જીવાણુઓ. તો આમાં મિત્રો જવાબ કયો આવશે? તો કે પાણીનું શુદ્ધિકરણ જે છે, બરાબર, એની પહેલાં જો તમે ખાલી જગ્યાને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં એના પાણીમાંથી આપણે દૂર કરવા જોઈએ. કોને દૂર કરવા જોઈએ? તો કે બધા પ્રદૂષકોને આપણે પાણીમાંથી દૂર કરવા જોઈએ. એના પછીનો પ્રશ્ન મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 112નો પ્રશ્ન. કેટલો નંબરનો? 112નો. પાણીનો કુલ જથ્થો ખાલી જગ્યા, બરાબર, વિશ્વમાં નદીઓ અને તળાવમાં અચળ રહે છે, ભૂમિય સ્તરોમાં અચળ રહે છે, સમુદ્રો અને મહાસાગરોમાં અચળ રહે છે, વિશ્વમાં અચળ રહે છે. તો આ ચારમાંથી મિત્રો કયો જવાબ આવશે? તો આ ચારમાંથી મિત્રો જવાબ આવશે તમારો ઓપ્શન ડી, એટલે કે વિશ્વમાં પાણીનો જથ્થો જે છે એ અચળ રહે છે. 112નો પ્રશ્ન હતો. ત્યાર પછી આપણે આગળ જઈએ મિત્રો 113નંબરના પ્રશ્નની અંદર. 113નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારે મેળવી શકાતું નથી, ક્યારે પણ તમે ન મેળવી શકો, બરોબર. તો કોના ઉપર? તમને ઓપ્શન આપેલો છે એ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસા, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. તો આમાં તમારે યાદ રાખવાનું મિત્રો, ખાસ ધ્યાન આપજો કે ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ પડદા પર મિત્રો ક્યારે પણ મેળવી ન શકાય. તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે અંતર્ગોળ લેન્સ હોય તો એની અંદર પડદા ઉપર ક્યારે પણ મિત્રો પ્રતિબિંબ મેળવી શકાય નહીં. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ 114નંબરનો પ્રશ્ન. 114નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, સરસ મજાનો પ્રશ્ન છે. એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટરની ઝડપે ગતિ કરે તો કારે કાપેલું અંતર ગોતવાનું છે, કારે કેટલું અંતર કાપ્યું છે. તો મિત્રો આવા પ્રશ્નો પણ પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે અંતર અને ઝડપને આધારે. તો આમાં તમારે હવે ગણતરી કેવી રીતે કરવી? તો ખાસ અહીંયા ધ્યાન આપજો, અહીંયા મિત્રો તમને જે આપ્યું છે ઝડપ એ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે, અને અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે મિનિટમાં. તો અહીંયા પણ એવું છે, પૂછ્યો છે પ્રશ્ન મિનિટમાં અને અહીંયા તમને આપેલું છે કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા તમને કલાક આપેલી છે અને પૂછ્યો છે મિનિટમાં. તો આમાં તમારે શું કરવા જવું પડે? તો પહેલાં તમારે જે જુઓ તો એક મિનિટ હોય તો એમાં કેટલી સેકન્ડ હોય? તો કે 60. અને એક કલાકમાં કેટલી મિનિટ હોય? તો તમે જુઓ તો પહેલાં તો 60 મિનિટ હોય. તો આપણે અહીંયા ગણી નાખીએ, 83 મૂકી દેવાની કે ભાઈ 60 મિનિટ હોય તો કેટલું અંતર કાપે. જો આ કલાકે કિલોમીટર પ્રતિ કલાક એટલે એક કલાકમાં 40 કિલોમીટરની ઝડપે ચાલે છે, એક કલાક એટલે 60 મિનિટ, બરાબર. એટલે આપણે આ જે તમને મિનિટ આપેલી છે એને આપણે એમાં ફેરવવાનું છે, કલાકમાં ફેરવવાની છે. તો 60 મિનિટ હોય તો કેટલું અંતર કાપે મિત્રો? તો કે 40. તો કે 60 મિનિટે 40 કિલોમીટર અંતર કાપે તો 15 મિનિટે કેટલું? તો તમારે 83 મૂકવી પડે મિત્રો આવી રીતે, બરાબર. તો હવે તમે જુઓ કે આ 40 અને આ 15, બરાબર, આ 15 ઉપર જતા રહે અને આ 60 ક્યાં આવતા રહે? નીચે આવતા રહે. આ 0 આ 0 ઉડી જાય, બરાબર. અહીંયા થશે 2 3 6 એટલે 2 2 4 અને અહીંયા થશે 3 2 6, બરાબર. આ 3 2 6 એટલે 2 2 ઉડી જઈશું અને અહીંયા થશે 3 5 15. તો ઉપર વધ્યા 5 અને 2 એટલે 5 2 ને કેટલા મળ્યા? 10 મળ્યા. એ આપણને એક માટે મળ્યું. કોના માટે મળ્યું? આ પહેલાં માટે મળ્યું. હવે એવું તમારે શું કરવાનું? તો કે 15 મિનિટ સુધી 60 કિલોમીટરની ઝડપે ચાલે, બરાબર. 60ની ઝડપે ચાલતો તો અહીંયા તમારે શું મૂકી દેવાના? 60 મૂકી દેવાના રે, બરાબર. તો હવે તમે 40ની જગ્યાએ 60 મૂકો તો આ 60 અને આ 60 બંને જતા રહેશે મિત્રો.
તો વધે કેટલા? ખાલી 15 વધે તો 10 વત્તા 15 એટલે કુલ કેટલું થાય? 10 ને 15 કેટલું થાય મિત્રો? તો કે 25. તો ઓપ્શન બી તમારો જવાબ સાચો આવે. બરોબર, આવી રીતે મિત્રો તમારે ગણતરી કરવાની છે. ખાસ ધ્યાન આપજો, આમાં તમારે મિત્રો તમને મિનિટમાં પૂછ્યું છે અને ઝડપ તમને કલાકમાં આપી છે, તો મિનિટને આપણે કલાકમાં ફેરવવા પડે તો જ તમને જવાબ મળે, નહીં તમને જવાબ મળે નહીં. એટલે ખાસ આ તમારે રીત મગજમાં રાખવાની છે. અને આવી તમારે ત્રિરાશિ મૂકશો તો તમે ઝડપથી મિનિટને કલાકમાં ફેરવી શકશો અને તમે ઝડપથી જવાબ ગોતી શકશો. ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 115. વનસ્પતિમાં નર અને માદા જન્યુઓનું સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? ફલન કહેવાય, પરાગનયન કહેવાય, પ્રજનન કહેવાય કે બીજ નિર્માણ કહેવાય? તો આમાં મિત્રો તમારે ઝડપથી બધાએ કોમેન્ટ કરતી રહેવાની છે. વનસ્પતિમાં નર અને માદા જન્યુઓનું સંયુગ્મન થાય એટલે કે નર અને માદા જન્યુઓ ભેગા થાય તો એ ઘટનાને શું કહેવામાં આવે છે? તો એ ઘટનાને મિત્રો કહેવામાં આવે છે ઓપ્શન એ, એને ફલન કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ 116 નંબરનો પ્રશ્ન. વનસ્પતિમાં ખાલી જગ્યા દ્વારા પાણી વહન પામે છે. સેના દ્વારા પાણીનું વહન થાય છે? જલવાહક પેશી, અન્નવાહક પેશી, પર્ણરંધ્ર કે મૂળ રોમ? તો બહુ મિત્રો બહુ સહેલું છે. અહીંયા તમને કીધું છે પાણીનું વહન. જો ખોરાકનું વહન કીધું હોય તો અન્નવાહક પેશી આવે, પણ પાણીનું વહન કીધું એટલે આવશે જલવાહક પેશી. ઓપ્શન એ તમારો જવાબ આવશે. ચાલો ત્યાર પછી મિત્રો આપણે એના પછી ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 117 કે ભાઈ ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. આપણે કોઈ પણ ભારે કસરત કરતા હોઈએ મિત્રો તો આપણા પગના સ્નાયુઓ જે છે એ ખેંચાઈ જતા હોય છે, તો એ શેના કારણે? તો કયો પદાર્થનો ભરાવો થતો હોય છે? બરોબર, તો ખાસ ધ્યાન આપજો, કાર્બન ડાયોક્સાઇડ, લેક્ટિક એસિડ, આલ્કોહોલ કે પાણી? સિમ્પલ છે મિત્રો. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી કે લેક્ટિક એસિડનો ભરાવો થઈ જાય એટલે આપણા સ્નાયુઓ કેવા થઈ જાય મિત્રો? ખેંચાઈ જાય છે. આ તમે ધોરણ 7માં ભણી ગયા છો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ મિત્રો 118 નંબરનો પ્રશ્ન. પરિપક્વ અંડાશય બીજાશય, બરાબર, અંડાશય કયો કે બીજાશય કયો, બે એક જ નામ છે. પરિપક્વ અંડાશય હોય એ ખાલી જગ્યા બનાવે. શું બનાવે? બીજ બનાવે, પુકેસર બનાવે, સ્ત્રીકેસર બનાવે કે ફળ બનાવે? તો પરિપક્વ અંડાજે છે અંડાશય એ મિત્રો શું બનાવે છે? ફળ બનાવે છે. બરોબર, આમાં તમારે મિત્રો ઝડપથી કોમેન્ટ કરતી રહેવાની છે, ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી 119 નંબરનો પ્રશ્ન. વીજળીનો આકાશમાં થતો ચમકારો, બરોબર, અહીંયા તમે જોઈ શકો છો 400,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે ત્યારે જ્યારે તે જમીન પર ત્રાટકે છે ત્યારે તે સ્થાનથી હવાનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં ખાલી જગ્યા ગણું વધારી દે છે. કેટલું ગણું વધારી દે? 5 ગણું, 3 ગણું, 2 ગણું કે 4 ગણું? તો આની અંદર મિત્રો તમારો જવાબ આવશે કે 4 ગણું તાપમાન વધારી દે છે. બરાબર, ચાલો 119 પછી આપણે મિત્રો ચર્ચા કરીએ 120 નંબરનો પ્રશ્ન. તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 120. અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંસ કઈ લાક્ષણિકતા ધરાવે છે? ઓપ્શન તમને 4 આપેલા છે, તમે જોઈ શકો છો. તમારે 4 ઓપ્શન વાંચવાના છે અને પછી તમારે મિત્રો જવાબ જે છે એ કોમેન્ટમાં તમારે લખવાનો છે. ચાલો મિત્રો ઝડપથી તમે કોમેન્ટ કરો, હું બધાની કોમેન્ટ પણ જોઉં છું. સરસ, તો આમાં મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન એ તમારો જવાબ આવશે. કયો જવાબ આવશે? ઓપ્શન એ. બરાબર, બી સી ડી નહીં આવે. એનું કારણ છે કે ધ્રુવીય રીંસ હોય તો એની ચામડી જે છે એ પાતળી હોય નહીં એટલે ઓપ્શન આ નહીં આવે. બરાબર, કારણ કે મોટી આંખો, સફેદ મોટા પંજા આવું બધું હોય, પછી લાંબી પૂંછડી ન હોય એટલે એના હિસાબે આ નહીં આવે. મજબૂત જડબા છે, સફેદ મોટા પંજા છે એ તો હોય, પછી આમાં સફેદ શરીર હોય એ બરોબર છે, તરવા માટેના પંજા હોય એ બરોબર છે, પણ શ્વસન માટે ચૂઈ ન હોય. ચૂઈ જે છે એ મિત્રો કોનામાં હોય? માછલીની અંદર હોય. એટલે આ 3 ઓપ્શન નીકળી ગયા. સીધું પહેલો ઓપ્શન, સફેદ રૂંછાદાર વાળ હોય, ચામડી નીચે ચરબી હોય, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા હોય, બરોબર, એટલે અતિશય ઠંડી હોય તો એના અનુકૂલન સાધવા માટે રીંછની અંદર કયા પ્રકારના લક્ષણો હોય? તો આ પ્રકારના લક્ષણો હોય, ખાસ યાદ રાખવાનું છે. ચાલો એના પછી મિત્રો ચર્ચા કરીએ આપણે 121 નંબરનો પ્રશ્ન. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, ચૂનાનો નિતર્યો પાણી એટલે કે CaOH2
બરાબર ખાલી જગ્યા શું બને તો તમને ઓપ્શન મિત્રો ચાર આપેલા છે તમે જોઈ શકો છો એ બી સી અને ડી તમે વાંચી શકો છો આમાં જવાબ શું આવે એ તમારે કોમેન્ટ કરવાની છે કારણ કે વાંચતા થોડીક વાર લાગશે તમે થોડુંક જોઈ શકો છો કે આમાં જવાબ શું આવે આમાં તમને થોડોક હું ટાઈમ આપું છું ચાલો મિત્રો આમાં તમારે કોમેન્ટ કરવાની છે કે આમાં જવાબ શું આવશે એ બી સી કે ડી આ પ્રવૃત્તિ મિત્રો તમે સાતમા ધોરણમાં કરી ચૂક્યા છો કે કાર્બન ડાયોક્સાઇડ હોય અને ચૂનાનું નિતર્યું પાણી હોય પછી આપણે ફૂંક મારી ખબર તમે એ તમે કરી ગયા છો કે ચૂનાનું નિતર્ય પાણીમાં તમે ફૂંક મારો તો શું થાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે શ્વાસ દ્વારા બહાર કાઢીએ એટલે દૂધિયા રંગનું બને બરાબર તો હવે તમને આમાં ખબર પડી જવી જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ચૂનાનું નિતર્યું પાણી એના પછીની રાસાયણિક પ્રક્રિયા તમને ભણી ગયા છો તમે તો આમાં મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન સી તમારો જવાબ આવશે શું બને તો કે કેલ્શિયમ કાર્બોનેટ બને સીઓ ટુ અને ચૂનાનું નિતર્યું પાણી આ બંને ભેગા થાય એટલે કેલ્શિયમ કાર્બોનેટ સીએ સીઓ થ્રી બને અને વધતા શું બનશે પાણી છૂટું પડશે ઓકે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 112 નંબરનો પ્રશ્ન સોરી 122 નંબરનો પ્રશ્ન આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ખાલી જગ્યા નામનું એસિડ દ્રવ્ય દાખલ કરે છે આ પ્રશ્ન મિત્રો 2021માં પણ પૂછાઈ ગયો હતો આપણે પેપર સોલ્યુશન કર્યું એમ ચાલો કીડી કરડે ત્યારે આપણે ચામડીની અંદર કીડી જે છે કયા પ્રકારનું એસિડ દાખલ કરે છે સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એસેટિક એસિડ કે ફોર્મિક એસિડ બરાબર તો તમને બધાને ખબર છે આ પ્રશ્ન બીજી વખત આવ્યો છે મિત્રો રિપીટેશન થયો છે એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે ફોર્મિક એસિડ ચાલો ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરીએ 123મો પ્રશ્ન નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી જો ઊન આપતું નથી આ પણ પ્રશ્ન 2021માં મિત્રો રિપીટ થઈ ગયો છે એટલે ખાસ યાક ઊંટ બકરી અને ઘટ વાળવાળો કૂતરો બરાબર આમાં ખાલી એને એક જ ઓપ્શન બદલાયો છે અને જે બદલાયો છે એ જ આપણો જવાબ છે સરસ વેરી ગુડ તો આમાં આવશે મિત્રો ઘટ વાળવાળો કૂતરો આ જગ્યા પર આપણે 2021માં તમને ઓપ્શન આપ્યો હતો બળદ તો એમાં જવાબ આવતો હતો બળદ બાકી બધા ઓપ્શન એને જ છે યાક ઊંટ અને બકરી ઘટ વાળવાળો કૂતરો એની જગ્યા બળદ હતો તો આમાં જવાબ શું આવશે ઘટ વાળવાળો કૂતરો એ આપણને ઊન આપતો નથી જો અહીં નથી શબ્દ કીધો છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું 124 નંબરનો પ્રશ્ન લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે એની અંદર લિપિડ હોય છે તો લિપિડનું સંપૂર્ણ પાચન કઈ જગ્યા પર થશે જઠરમાં મોંમાં નાનું આંતરડું કે મોટું આંતરડું તો આમાં મિત્રો બહુ સિમ્પલ જવાબ છે ખાસ સરસ ઘણા બધા મિત્રો જે છે કોમેન્ટ પણ કરી રહ્યા છે બરાબર 124માં પ્રશ્નની અંદર મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે નાનું આંતરડું બરાબર એની અંદર લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે ચાલો ત્યાર પછી મિત્રો આપણે જોઈએ 125 નંબરનો પ્રશ્ન 125 નંબરનો પ્રશ્ન શું કહે છે આપણને ખાલી જગ્યા વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે કઈ વનસ્પતિ એવી છે જે કીટકોને ફસાવે અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો અમરવેલ જાસૂદ કળશપર્ણ કે ગુલાબ આ પણ તમે મિત્રો ધોરણ સાતમાની અંદર ઓલરેડી એકવાર ભણી ગયા છો તો આપણને સાતમા ધોરણનું થોડું ઘણું યાદ હોય તો તમને ખબર પડી જાય કે કીટકોને કોણ ફસાવે કઈ વનસ્પતિ એવી છે જે કીટકોને ફસાવે સરસ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કળશપર્ણ જે છે નીચેનો ભાગ જે છે એ કળશ જેવો ઉપર જે છે ને આમ ખુલ્લું હોય એટલે એની અંદર જેવા કીટકો આવે એટલે શું થાય ઉપરનો ભાગ પેક થઈ જાય કળશપર્ણ જે છે પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે કે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય એવી વનસ્પતિ છે કળશપર્ણ એના પછી મિત્રો અહીંયા તમારી સામે પ્રશ્ન છે તમે જોઈ શકો છો 126 નંબરનો પ્રશ્ન કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ બીમાં આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો બરાબર પછી એમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે આમાં જવાબ શું આવે થોડુંક આપણે નાનું કરીએ એટલે આપણને સંપૂર્ણ બધી વસ્તુઓ દેખાય તમે અહીંયા જોઈ શકો તમને ઓપ્શન પણ દેખાશે બરાબર તો પહેલાં જે છે તમારે જોડવાનું છે બરાબર તો ખરીફ પાક જે છે એની આમે આમાંથી કોણ આવશે બરાબર અથવા તમને જે આવડે એ પહેલાં તમે ટીક મારી શકો જો છાણિયું ખાતર જે છે તો તમે જોઈ શકો છો કે પ્રાણી મળ ગાયનું સાણ મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો તો ચોથા અમે સી આવે ચોથા અમે શું આવે સી આવે તો આમાં તમે જોઈ લો ચોથા અમે સી હોય એવો ઓપ્શન તમે જોઈ લો તો ખાલી જો મેં એક જ મેં ખાલી ટીક માર્યું છે બીજું મેં કાંઈ ટીક માર્યું છે નહીં આ આપણને સીધું દેખાય છે કે છાણિયું ખાતર કોને કહેવાય તો આપણને ખબર છે આ બધી વસ્તુઓ હોય તેને શું કહેવાય છાણિયું ખાતર કહેવાય ચોથા અમે સી આવે તો ચોથામાં ડી છે ચોથામાં એ છે ચોથામાં બી છે તો ઓપ્શન ડી મિત્રો સીધો જવાબ મળી ગયો ખાલી એક જ જોડકું આપણે પસંદ કર્યું બીજું આપણે જાજુ ક્યાંય પસંદ કર્યું નથી તો તમે પરીક્ષામાં પણ મિત્રો આવું કરી શકો
એક જ વસ્તુ સિલેક્ટ કરો, તમને જે પહેલાં ખબર છે. બીજું કે તમને બીજી વસ્તુ ખબર છે, રાસાયણિક ખાતર કોને કહેવાય? તો કે યુરિયા અને સુપર ફોસ્ફેટ એ રાસાયણિક ખાતર છે. તો ત્રીજામાં બી આવવું જોઈએ. જોઈ લો ત્રીજામાં બી છે, તો કે યસ. પછી રવિ પાક જે છે તો એની અંદર મિત્રો ઘઉં ચણાના વટાણાનો સમાવેશ થાય, તો ત્રીજામાં ડી આવવું જોઈએ, ત્રીજામાં ડી છે. ખરીફ પાક તો ડાંગર અને મકાઈ, તો પહેલામાં ઈ આપણા ઓપ્શન જે છે ઓપ્શન ડી આપણને પહેલાં જ ગાય મળી ગયો. ચોથામાં સી આવે, તો એવું બીજું ક્યાંય હતું નહીં. એટલે આવી રીતે તમને આવા જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછે તો તમે મિત્રો ઝડપથી તમે જવાબ ગોતી શકો છો, બરાબર. પણ આપણે બધી વસ્તુ યાદ રાખવાની છે કે ખરીફ પાક તો એની અંદર ડાંગર અને મકાઈ વાવવામાં આવે છે, રવિ પાક તો એની અંદર ઘઉં ચણા અને વટાણાનો વાવેતર કરવામાં આવે છે, રાસાયણિક ખાતરો ક્યાં ક્યાં છે, છાણિયું ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે, આપણે એવી રીતે પણ યાદ રાખવાનું છે. કદાચ તમને બાય ઇન કેસ એક જ પ્રશ્ન અલગથી પૂછ્યો હોય કે નીચેનામાંથી ખરીફ પાક કયો, તો ઓપ્શન તમને ડાંગર અથવા મકાઈ આપેલો હોય તો આપણે ઠીક મારી શકીએ. ચાલો એના પછી મિત્રો આપણે નેક્સ્ટ જઈએ. પ્રશ્ન નંબર 127, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી ખાલી જગ્યાના ઉત્પાદનમાં થાય. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કયાના ઉત્પાદનમાં થાય? શર્કરા, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ કે ઓક્સિજન? ચાલો મિત્રો તમારે આમાં ઝડપથી કોમેન્ટ કરવાની છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે. ઈસ્ટનો ઉપયોગ શેમાં થાય છે? સરસ, વેરી ગુડ. ઈસ્ટનો ઉપયોગ જે છે મિત્રો નીચેનામાંથી આલ્કોહોલમાં થાય. શેમાં થાય? આલ્કોહોલ બનાવવો હોય તો એના માટે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ આગળ જઈએ. તમને અહીંયા આપેલો છે 128 નંબરનો પ્રશ્ન, તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 128 નંબરનો પ્રશ્ન. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. મેલેરિયા નામનો જે રોગ થાય છે મિત્રો એના માટે નીચેનામાંથી કોણ પ્રજીવ જે છે એ વાહક તરીકે એનો જવાબદાર છે? તો માદા એનોફેલિસ મચ્છર, વંદો, માખી કે પતંગિયું, બરાબર. તો સિમ્પલ જવાબ છે મિત્રો, બહુ આમાં કંઈ વિચારવાની જરૂર નથી કે મેલેરિયા રોગ થાય છે તો એના માટે વાહક પ્રજીવ કયું? તો એના માટે વાહક પ્રજીવ છે માદા એનોફિલિસ મચ્છર. ચાલો એના પછી 129મો પ્રશ્ન, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું? બ્રેડ અને ઇડલી જે છે એ ફૂલી જાય છે એની કણકો, એનું કારણ શું? ગરમી, પીસવું, ઇષ્ટકોષોની વૃદ્ધિ કે મસળ? બહુ સિમ્પલ પ્રશ્ન છે, તમને બધાને આવડે છે. સરસ, વેરી ગુડ. તમામ મિત્રો કોમેન્ટ કરે છે. 129મો પ્રશ્ન જે છે મિત્રો એની અંદર આવશે કે બ્રેડ અને ઇડલીની કણકો જે ફૂલી જાય છે એના પાછળનું કારણ છે ઈસ્ટ કોષોની વૃદ્ધિ. ચાલો એના પછી નેક્સ્ટ 130 નંબરનો પ્રશ્ન મિત્રો. જો આમાં પણ તમને નીચે આપણે જઈએ તો આમાં પણ તમને ઘણા બધા નીચે આપેલા છે, તમે જોઈ શકો છો, તમે વાંચી શકો છો. ઓપ્શન કોની સામે કોણ આવશે તમારા મિત્રો જોડકા જોડવાના છે. ચાલો ઝડપથી બધા મિત્રો પહેલાં તમે જોડકા જોડો એટલે આમાં જવાબ કયો આવશે તમને ખબર પડી જવી જોઈએ, બરાબર. તો તમે જુઓ વાયરસ હોય તો હું છેલ્લેથી લોક પહેલેથી લોક આપણને જે તમે ઓપ્શન ખબર હોય લ્યો. તો વાયરસ જે છે મિત્રો વાયરસ કોનામાં આવશે? તો કે એડ્સકાર, બરાબર. એડ્સ જે છે એ વાયરસથી રોગ થતો હોય. ત્યાર પછી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, આના વિશે આપણે ભણી ગયા કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરે? તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરે. યસ, એ પણ આપણને ખબર છે. પછી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જે છે એ શું કરે? દૂધમાંથી દહીં બનાવે એટલે દહીં જમાવવાનું કામ કરે છે. પછી ઈસ્ટ જે છે, બરાબર, ઈસ્ટ આમે તમે જુઓ તો શું કરે છે? બ્રેડનું બેકિંગ કરે છે. ત્યાર પછી પ્રજીવ છે અને બેક્ટેરિયા બે વસ્તુ વધી છે, બરાબર. તો પ્રજીવ જે છે શું આવશે? મેલેરિયા કારક આવશે. હમણાં આપણે જોઈ ગયા ઉપરનો પ્રશ્ન, કયો પ્રજીવ? તો મેલેરિયા કારક. અને બેક્ટેરિયા જે છે એમાં વધ્યું છે બે, કોલેરા કારક કે એન્ટીબોડીનું ઉત્પાદન. તો બેક્ટેરિયા જે છે મિત્રો શું કરે છે? એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે. એટલે પહેલાં અમે આવશે જી, તો પહેલાંમાં એ, સી, બી અને જી. એટલે ઓપ્શન ડી આપણે શું આવી ગયો મિત્રો? સાચો જવાબ આવી ગયો છે. હવે ઓપ્શન ડીની જગ્યાએ મેં તમને જોઈએ બધી વસ્તુ કહી દીધી. બેક્ટેરિયા હોય તો એન્ટીબોડીનું ઉત્પાદન, રાઇઝોબિયમ તો નાઇટ્રોજનનું સ્થાપન, લેક્ટોબેસિલસ દૂધમાંથી દહીં બનાવવું, ઈસ્ટ બ્રેડનું બેકિંગ કરે, પ્રજીવ તો મેલેરિયા કારક, વાયરસ તો એડ્સ કારક, બરાબર. વાયરસ થતો રોગ એટલે એડ્સ. એટલે આમાં આવી રીતે જવાબ આવશે. ત્યાર પછી તમને મિત્રો 131મો પ્રશ્ન જે છે એમાં પણ તમને આવી રીતે આપેલું છે, તમે જોઈ શકો છો. જોડકા સ્વરૂપે પ્રશ્નો પૂછાય છે મિત્રો, તો આમાં પણ તમે વિચારો અને પછી તમે જવાબ આપી શકો છો. ચાલો મિત્રો તમારે ઝડપથી જવાબ દેવાના છે. ચાલો
તો હવે આપણે આનું સોલ્યુશન કરીએ તો તમને જો અહીંયા મિત્રો પોલિએસ્ટર આપેલું છે ટેફલોન આપેલું છે રેયોન આપેલું છે અને નાયલોન આપેલું છે બરાબર હવે રેયોન જે છે મિત્રો એ તમને ખબર હોવી જોઈએ કે જે લાકડાના માવામાંથી બને બરાબર આ વસ્તુ આપણે ભણવામાં પણ આવી ગઈ છે ત્યાર પછી નાયલોન આવ્યું તો એમાં તમે જુઓ તો પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રોની બનાવટમાં થાય ઊંચા પર્વતારોહણમાં નાયલોનના દોરડા બનાવવામાં આવે એવું તમે ધોરણ આઠમામાં મિત્રો ભણી ગયા છો પાઠ નંબર ત્રણ બરાબર તો બે તો આપણે ટીક મરાઈ ગયા હવે વધ્યા કેટલા તા કે બે પોલિએસ્ટર અને ટેફલોન તો પોલિએસ્ટર જે છે મિત્રો એમાં શું આવશે કે તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી ઓપ્શન એક વધ્યો તો એની સામે આવી ગયો આ ટેફલોન તો કે નોનસ્ટિક કુકવેરની બનાવટમાં એનો ઉપયોગ થાય છે તો એવો આપણે ઓપ્શન ગોતવાનો છે પહેલાં સામે ડી આવે તો પહેલાં સામે ડી તો આ બેમાં છે પછી બીજા સામે શું આવશે તો કે સી બીજામાં સી એટલે ઓપ્શન એ મિત્રો આપણો શું બની જશે જવાબ બની જશે ખાસ તમારે આ યાદ રાખવાનું છે પોલિએસ્ટર સામે કયું આવશે એ તમને ખબર હોવી જોઈએ બરાબર આ બધી વસ્તુના ગુણધર્મો તમને સામે આપેલા છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે પરીક્ષામાં કદાચ તમને આગળના પેપરમાં પૂછાય તો તમને કદાચ અલગ સ્વરૂપે પણ તમને પૂછી શકે છે ત્યાર પછી મિત્રો આપણે જઈએ 132 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને ખાલી જગ્યા કહે એક વખત પ્લાસ્ટિક તમે કોઈ પણ પ્રકારનું હોય એને તમે એક વખત ઢાળી દીધું પછી ગરમ કરો ગમે એમ કરો એને બીજા કોઈ આકારમાં ફેરવી શકાય નહીં તો એને શું કહેવાય એક્રેલિક થર્મોસેટિંગ પ્લાસ્ટિક થર્મોપ્લાસ્ટિક કે પીવીસી તો આમાં મિત્રો તમારો જવાબ આવશે 132માંની અંદર કે એને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે બરાબર ખાસ આ તમારે ધોરણ આઠમાં આવે છે નીચેનામાંથી શાને ટીપીને પાતળા પાતળા બનાવી શકાય આ પ્રશ્ન મિત્રો 2021માં એક વખત પૂછાઈ ગયેલો હતો બરાબર એમાં આપણો જવાબ આવતો હતો લોખંડ લોખંડને ટીપીને પાતળા પતરા બનાવી શકાય આમાં તમને ઓપ્શન આખો અલગ આપેલો છે ફોસ્ફરસ સલ્ફર ઝીંક અને ઓક્સિજન તો તમે જોઈ શકો છો કે ફોસ્ફરસ છે સલ્ફર છે અને ઓક્સિજન છે બરાબર આ ત્રણે અલગ પદાર્થો છે અને ઝીંક જે છે એ એક પ્રકારની ધાતુ છે તો એને ટીપીને પાતળું પતરું બનાવી શકાય છે બરાબર તો આમાં તમારો જવાબ આવશે મિત્રો ઝીંક 2021માં એ જગ્યા પર લોખંડ આપેલો હતો અને એમાં પણ બી ઓપ્શન હતો તમને ત્યાં સુધી હું કહી દઉં ન જોયું હોય તો આપણે આનું 2021નું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આપણે વિડીયો યુટ્યુબમાં મૂકેલો છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ 134 નંબરનો પ્રશ્ન આમાં પણ મિત્રો તમને જોડકું આપેલું છે એટલે તમારે જોડકાને પહેલાં વિચારવાનું છે કે આમાં શું આવશે પહેલાં તમે વિચારો કોની સામે કોણ આવશે ચાલો મિત્રો બહુ સિમ્પલ છે પહેલાં તમને સોનું આપ્યું તો સોના સામે કોણ આવશે મિત્રો તમે જોઈ શકો સોનામાં આપણે શું કરવાનું આભૂષણો બનાવવાના તો પહેલાં સામે ડી પછી આયર્ન કદાચ તમને ખબર નથી તો રવા જો કાંઈ વાંધો નહીં પછી એલ્યુમિનિયમ ફોઇલ તો એલ્યુમિનિયમ તમે જોયું આના વિશે તમે ભણી ગયા છો મિત્રો કે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરો જે ખાદ્ય પદાર્થો તમે કદાચ મોતીસૂરના લાડુને એવું તમે મિત્રો ખાયું હોય બરાબર ખાધા હોય મોતીસૂરના લાડુ તો એના પર તમે જોયું છે કે એલ્યુમિનિયમની ફોઇલ ઉપર લગાડેલી હોય છે બરાબર ચમકતી હોય છે તો આમાં જવાબ આવશે સી પછી કાર્બન જે છે મિત્રો કાર્બનનો ઉપયોગ ક્યાં થાય કદાચ એ પણ ખબર નથી તો રવા જો કોપર જે છે એનો ખબર નથી તો રવા જો મર્ક્યુરી તો એ તો મિત્રો ક્યાં આવે થર્મોમીટરની અંદર પારો હોય એનું નામ શું છે મર્ક્યુરી એટલે આમાં એ આવશે તો હવે તમે જુઓ ઘણા બધા ઓપ્શન નીકળી ગયા કોપર હોય તો કોપરનો ઉપયોગ ક્યાં થાય મિત્રો તો કે વિદ્યુત તાર બનાવવામાં થાય તો એમાં બી જવાબ આવશે પછી કાર્બન વધ્યો તો કાર્બનનો ઉપયોગ ક્યાં થાય મિત્રો તો કે બળતણ તરીકે થાય તો કે એમાં એફ આવશે બરાબર જો આ આવી ગયું આ આવી ગયું આ વપરાઈ ગયું આ વપરાઈ ગયું હવે જ્યુ યંત્રો તો આયર્ન જે છે એની સામે શું આવશે મિત્રો ઈ આવશે એટલે કે યંત્રો બનાવવાની અંદર આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે તો આવો આપણો ઓપ્શન તમે જોઈ લો કે ડી ઈ સી તો તમે જુઓ તો ડી ઈ નથી આવતું આમાં ડી નથી આવતું ડી ઈ સી એફ બી ઈ તો એ બરાબર છે ઓપ્શન ડી તમારો મિત્રો સાચો જવાબ આવશે આમાં કોણ કોની સામે આવે એ વસ્તુ પણ યાદ રાખવી મહત્વની છે આમાં તમને મિત્રો જોડકા સ્વરૂપે પૂછ્યું કદાચ અત્યારે તમારું 2022માં જે પેપર લેવાનું છે એમાં તમને અલગ સ્વરૂપે પણ તમને પૂછી શકે છે ક્લિયર ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ 135 નંબરનો પ્રશ્ન મિત્રો તમારી સ્ક્રીન ઉપર ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે ધાતુઓ હોય કોઈ પણ ધાતુ હોય એ એસિડ સાથે પ્રક્રિયા કરે તો કયો વાયુ ઉત્પન્ન કરે છે એ તમારે જવાબ કહેવાનો છે હાઇડ્રોજન ઓક્સિજન ક્લોરિન કે નાઇટ્રોજન આ ધોરણ આઠમાંનો પ્રશ્ન છે મિત્રો તમે ભણી ગયા છો તમે પ્રયોગ પણ કર્યો હશે સરસ વેરી ગુડ તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે હાઇડ્રોજન ચાલો એના પછી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે બરાબર ત્યાર પછી એટલે હાઇડ્રોજન વાયુ તમે જોઈએ ઉપર તમે દિવાસળી રાખશો એટલે ફટ સાથે અવાજ આવશે તો દિવાસળી પણ સળગી જશે
જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા આમાં દીવાસળી સળગશે નહીં, પણ તમે સળગતી દીવાસળી રાખશો એટલે ફટ સાથે અવાજ આવશે, દીવાસળી ઓલવાઈ જશે. જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો તેનું વધુ વિભાજન ન કરી શકાય તેને ખાલી જગ્યા કહે છે. તમે પ્રશ્ન વાંચી શકો છો. સંયોજન, તત્વ, મિશ્રણ અને એસિડ. તમે પ્રશ્ન વાંચે તમે મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે. એકવાર તમે પ્રશ્ન વાંચી લો. ચાલો ઝડપથી 136 નંબરનો પ્રશ્ન મિત્રો, સાવ સિમ્પલ પ્રશ્ન છે. સરસ, વેરી ગુડ. તો આમાં મિત્રો 136માં પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન બી. એને શું કહેવામાં આવે છે? તત્વ કહેવામાં આવે છે. ચાલો એના પછી મિત્રો 137 નંબરનો પ્રશ્ન, કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા ખાલી જગ્યાથી વધુ નથી. કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા હોય એવા કેટલા તત્વો છે? આનાથી વધારે નથી. તો કેટલા તત્વો? 30, 84, 94 કે 90? સરસ, આની અંદર મિત્રો તમારો જવાબ આવશે સી, એટલે કે 94 કરતાં વધારે છે નહીં. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો 138 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. સૌથી ઓછું પ્રદૂષણ કરતું હોય એવું તમે મિત્રો આમાં તો તમને જવાબ આવડવો જ જોઈએ. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે સીએનજી. અત્યારે તમે જુઓ મિત્રો તો મોસ્ટ ઓફલી વાહનો જે છે એની અંદર શેનો ઉપયોગ થાય છે તમને ખબર છે. શેનો ઉપયોગ થાય છે મિત્રો? તો કે સીએનજી જે છે ગેસ, સીએનજી ગેસ. આ સીએનજી ગેસનું પૂરું નામ 2021ના પેપરમાં પૂછાઈ ગયું હતું, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર. સીએનજીનું પૂરું નામ પણ ખબર હોવી જોઈએ, સાથે સાથે એલપીજીનું પૂરું નામ પણ ખબર હોવી જોઈએ. બાય ઇન કેસ એલપીજીનું પૂરું નામ જણાવો એવું પણ પૂછાય છે, તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 139મો પ્રશ્ન, દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો ઈસવીસન 1859માં ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યું. ક્યાં ખોદવામાં આવ્યું? અમેરિકાના પેન્સિલ્વેનિયામાં, ભારતના અસમના માકુમ, યુએઈના દુબઈ, સાઉદી અરેબિયા. 1958નો પ્રશ્ન છે મિત્રો, બરાબર. દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવેલો છે? તો અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. 140 નંબરનો પ્રશ્ન, તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રણ કરી શકાય. જો તેલથી આગ લાગી હોય તો નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ કરો તો તમે આગને ઓલવી શકો? કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજન કે હાઇડ્રોજન. ચારમાંથી કયો જવાબ આવશે મિત્રો? જો તેલથી આગ લાગે તો મિત્રો હંમેશા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવો તો તમને આગને ઓલવી શકો છો અથવા નિયંત્રણમાં લાવી શકો છો. ચાલો ત્યાર પછી મિત્રો 141મો પ્રશ્ન, એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું, તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા, તે તમને અહીં આપેલી છે 180,000 કિલો જૂલ, KJ એટલે કે કિલો જૂલ નોંધાય, તો તે બળતણનું કેલરી મૂલ્ય ખાલી જગ્યા કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ થાય, બરાબર. તો આમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, એટલે કે 4000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, બરાબર. જે તમને અહીં પાછળ એકમ આપેલો છે. ચાલો એના પછી મસ્ત મજાનો પ્રશ્ન છે મિત્રો 142મો, રિયલ ડેટા બુક એ એવું પુસ્તક છે કે જેમાં ખાલી જગ્યાનો રેકોર્ડ રાખવામાં આવે. કોનો રેકોર્ડ રાખવામાં આવે? હિંસક પ્રાણીઓ, પક્ષીઓ, નાશપ્રાય જાતિઓ કે જળચર પ્રાણીઓ? બહુ સિમ્પલ છે. સરસ, તમામ મિત્રોનો જવાબ પણ આવી રહ્યો છે. સરસ, વેરી ગુડ. એમાં ઓપ્શન તમારો આવશે મિત્રો સી, કે રેડ ડેટા બુક જે છે એ નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખે છે. 143 નંબરનો પ્રશ્ન, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારમાંથી ખાલી જગ્યાના કારણે ઉડીને આવે છે. તમે જોયું છે તો આપણે મિત્રો ગુજરાતની અંદર અમદાવાદની બાજુમાં નળ સરોવર આવેલું છે, ત્યાં તમે જુઓ તો બીજા વિદેશી પક્ષીઓ જે છે એ આપણા આ વિસ્તારની અંદર અમુક સમયે આવે છે. શું કામ આવે છે? કયા કારણોસર આવે છે? ભારે વરસાદના કારણે આવે છે? ના, જંગલના નાશના કારણે આવે છે, ભૌગોલિક બદલાવને કારણે આવે છે કે વાતાવરણીય બદલાવને કારણે આવે છે? સરસ, તો આમાં મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન ડી, વાતાવરણનો બદલાવ થાય એટલે બીજા દેશના કે બીજા રાજ્યના પક્ષીઓ જે છે એ આપણા ભારત દેશમાં આવતા હોય છે, જેમાં પણ નળ સરોવર આપણા ગુજરાતમાં આવેલું છે અમદાવાદની બાજુમાં. ઘણા બધા મિત્રોએ જોયું પણ હશે, ન જોયું હોય તો મિત્રો એક વખત મુલાકાત કરજો ઉનાળાની અંદર,
બરોબર. તો એ જગ્યા પર તમે જોશો તો પક્ષીઓ ઘણા બધા વિદેશી તમને જોવા મળશે. અત્યારે પણ મિત્રો વિદેશી પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. શેના હિસાબે? કે વાતાવરણનો બદલાવ થાય એટલા માટે. ચાલો એના પછી 144મો પ્રશ્ન. વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારો પૈકી 2 વિસ્તારો ખાલી જગ્યા એટલે કે ભારતમાં આવેલા છે. 2 વિસ્તાર ભારતમાં આવેલા છે. જો ખા જણાવજો, જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારો છે કુલ આખા વિશ્વમાં, એમાં 2 વિસ્તારો એવા છે જે ભારતમાં આવેલા છે, જે વિવિધતાની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે. તો એવા ક્યાં ક્યાં? પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ, માઉન્ટ આબુ અને અરવલ્લી, ચેરાપુંજી અને ત્રિપુરા, કચ્છ અને થરપાકરનું રણ. તો આમાં મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ, પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ. ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ 145 નંબરનો. ખાલી જગ્યા ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી, વાઘ, એશિયાઈ હાથી, એશિયાઈ સિંહ કે એક સિંગડાવાળા ગેંડા? તો આમાં મિત્રો તમારો જવાબ આવશે બહુ સરસ મજાનો, ભારત સિવાય ક્યાંય ન જોવા મળે એવો કોણ આવે? ઓપ્શન બી, એશિયાઈ સિંહ. બરોબર. તો મિત્રો અહીંયા જે તમે જોઈ શકો છો 145 એટલે કે 35 માર્કનું વિજ્ઞાન આપણે મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો ક્લાસ આપણે અહીંયા મિત્રો પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ કે તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે મિત્રો. તો આના પછીના નેક્સ્ટ ક્લાસમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ.